આપેલી સંખ્યામાં અંકનું સ્થાન્યમાન આ રીતે નક્કી થાય છે કે સંખ્યામાં તે અંકનું સ્થાન ક્યાં છે. અંકનું સ્થાન્યમાન જાણવા માટે આપણે તેના સ્થાનનું ધ્યાન રાખવાનું હોય છે. ઉદાહરણ તરીકે આપણે સંખ્યા 35 લઈએ. આ સંખ્યામાં 3 દશકના સ્થાન પર છે, જ્યારે 5 એકમના સ્થાને છે. જો આપણે 3 દશકના બંડલને ખોલીએ તો 30 એકમ મળશે. 1 દશકનો અર્થ 10 એકમ અને 3 દશકનો અર્થ 30 એકમ થાય છે. એમાંથી સંખ્યા 35 માં 3 નું સ્થાન છે 30. આ સંખ્યામાં 5 એકમ સ્થાન પર છે અને તેનું સ્થાનીય માન માત્ર 5 છે. તેનો અર્થ છે કે 3 દશક અને 5 એકમ એટલે 30 અને 5 બરાબર 35. હવે એક અન્ય ઉદાહરણ લઈએ. સંખ્યા 50 માં 5 દશકના સ્થાને છે અને 0 એકમના સ્થાને છે. જો આપણે આ 5 દશકના બંડલને ખોલીએ તો આપણને 50 એકમ મળશે. 1 દશક એટલે 10 એકમ અને 5 દશક એટલે 50 એકમ બરાબર થશે. જ્યારે સંખ્યા 50 5 દશકના સ્થાને છે એ માટે તેનું સ્થાનીય માન 50 હશે. એકમના સ્થાને 0 છે એટલે તેનું સ્થાનીય માન પણ 0 જ રહેશે. એ માટે આપણે દશક અને 0 એકમ મળીને 50 બનાવીશું. એકમના સ્થાને 0 છે અને તેનું સ્થાનીય માન પણ 0 છે એટલે 5 દશક અને 0 એકમ મળીને 50 બનશે. હવે આપણે અમુક ઉદાહરણો જોઈએ. આ સંખ્યાઓને જુઓ. આ એક અંકની સંખ્યા છે. 6 એકમના સ્થાને છે એટલે 6 નું સ્થાનીય માન 6 હશે. સંખ્યા 26 માં 2 દશકના સ્થાને છે, જ્યારે 6 એકમના સ્થાને રહેલો છે. એ માટે 2 નું સ્થાનીય માન 20 હશે અને 6 નું સ્થાનીય માન 6 હશે. આપણે આ ચિત્રમાં 4 દશક અને 2 એકમ જોઈ રહ્યા છીએ. તેનો અર્થ છે કે આ ચિત્રમાં આપેલી સંખ્યા 42 છે, કારણ કે 4 દશકના સ્થાને છે એ માટે તેનું સ્થાનીય માન 40 હશે અને 2 એકમના સ્થાને છે એટલે તેનું સ્થાનીય માન 2 હશે. બાળકો, હવે હું તમને અમુક સંખ્યા બતાવીશ. તમે મને એ જણાવો કે સંખ્યામાં જે અંકની નીચે લાઈન ખેંચવામાં આવશે તેનું સ્થાનીય માન શું હશે અને તેનું કારણ જણાવો કે 65 માં 5 નું સ્થાન શું છે. 5 નું સ્થાનીય માન 5 હશે, કારણ કે તે એકમના સ્થાને છે. 72 માં 7 નું સ્થાન શું હશે. 7 નું સ્થાનીય માન 70 હશે, કારણ કે 7 દશકના સ્થાને છે. 50 માં 0 નું સ્થાનીય માન જણાવો. 0 નું સ્થાનીય માન 0 જ હશે, કારણ કે તે એકમના સ્થાને છે. ઓકે, 40 માં 4 નું સ્થાનીય માન જણાવો. 4 નું સ્થાનીય માન 40 છે, કારણ કે તે દશકના સ્થાને છે. સંખ્યા 88 માં પહેલા 8 નું સ્થાનીય માન જણાવો. સંખ્યા 88 માં 8 નું સ્થાનીય માન 80 છે, કારણ કે તે દશકના સ્થાને છે. 61 માં 6 નું સ્થાન શું હશે. 61 માં 6 નું સ્થાનીય માન 60 છે, કારણ કે તે દશકના સ્થાને છે. ખૂબ જ સરસ બાળકો, જે અંકોની નીચે લાઈન હતી તેના સ્થાનીય માન તમે ખૂબ જ સારી રીતે જણાવ્યા છે. બાળકો, હવે અત્યાર સુધી તમે મને સંખ્યામાં એક અંકનું સ્થાનીય માન જણાવ્યું. હવે તમને આપવામાં આવેલી સંખ્યામાં બંને અંકનું સ્થાનીય માન જણાવવાનું છે. હવે જણાવો કે સંખ્યા 22 માં 2 નું સ્થાનીય માન શું હશે. દશકના સ્થાને રહેલા 2 નું સ્થાનીય માન 20 છે, જ્યારે એકમના સ્થાને રહેલા 2 નું સ્થાનીય માન 2 છે. તો મને જણાવો કે સંખ્યા 38 માં બંને અંકોનું સ્થાનીય માન શું હશે. સંખ્યા 38 માં 3 નું સ્થાનીય માન 30 છે અને 8 નું સ્થાનીય માન 8 છે. સંખ્યા 41 માં બંને અંકોનું સ્થાનીય માન શું હશે. સંખ્યા 41 માં 4 નું સ્થાનીય માન 40 છે અને 1 નું સ્થાનીય માન 1 છે. સંખ્યા 60 માં બંને અંકોનું સ્થાનીય માન જણાવો. સંખ્યા 60 માં 6 નું સ્થાનીય માન 60 હશે અને 0 નું સ્થાનીય માન 0 હશે. સંખ્યા 95 માં બંને અંકોનું સ્થાનીય માન જણાવો. સંખ્યા 95 માં 9 નું સ્થાનીય માન 90 હશે અને 5 નું સ્થાનીય માન 5 છે. ખૂબ જ સરસ. તેનો અર્થ છે કે હવે તમે આ ખૂબ જ સારી રીતે સમજી ગયા છો કે આપવામાં આવેલી સંખ્યામાં બંને અંકોનું સ્થાનીય માન કઈ રીતે ઓળખી શકાય.